હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજી વિષય જે છે એનું સૌથી પહેલો લેક્ચર અને સૌથી પહેલું ચેપ્ટર જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે સૌથી પહેલાં તો જે સ્ટુડન્ટ મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે અને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માગીશ કે તમે ધોરણ 10 જે છે એના પછી જે લોકો આ લેક્ચર જોવા જઈ રહ્યા છે એ 11th સાયન્સ જે છે એમાં એડમિશન લેવા માગતા હોય, એટલે કે સાયન્સ સ્ટ્રીમ લેવા પસંદ કરી રહ્યા છે. હવે જે મને 10th સ્ટાન્ડર્ડ જે છે એમાં જે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ ભણીને આવ્યા છો, બરાબર, એમાં એક જ સબ્જેક્ટમાં મેઇન ત્રણ અલગ અલગ વિભાગ કમ્બાઈન ભણીને આવ્યા છો, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એવા ત્રણ વિભાગ જે છે એનો તમે અભ્યાસ કરેલો છે. એ જ વિષયોને આપણે 11th સાયન્સ જે છે એમાં અલગથી મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરવાના છે, જેમાં હું તમારી સાથે બાયોલોજી જે છે એમાં જોડાયેલ રહીશ. બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, એના વિશે સૌથી પહેલાં શરૂઆત કરીએ, વાત કરીએ કે બાયોલોજી જે છે એના વિષયનો વિષય છે. તો નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય એને આપણે બંને જે છે એને સરખામણી કરવા માંગતા હોય, આપણે સજીવ કે નિર્જીવની સરખામણી કરવા માંગીએ ત્યારે કોઈ પણ સજીવની કોઈ પર્ટિક્યુલર કેરેક્ટરાઇઝેશન જે છે એના અમુક લક્ષણો જે છે એના આધારે આપણે એને નિર્જીવની સરખામણીમાં જુદા પાડી શકીએ. એટલે કે સૌથી મેઇન પહેલો પ્રશ્ન જે છે, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું સજીવ વિશ્વ જે છે ધ લિવિંગ વર્લ્ડ એવું ચેપ્ટર જે છે ફર્સ્ટ ચેપ્ટર યુનિટ 1 નું, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. એમાં પહેલો પ્રશ્ન આવશે કે જીવ વિજ્ઞાન અભ્યાસ કરીએ છીએ એમાં સૌથી પહેલો આવે છે શબ્દ જીવ, જીવ જે છે એના વિશેનું વિજ્ઞાન. તો જીવ શબ્દ જે છે એના મતલબ અર્થ શું થશે, કોઈ પણ જે છે એ ઘટકને સજીવ કેવી રીતે કહી શકાય. તો સજીવની ખરેખર જે છે એ મિત્રો વ્યાખ્યા જે તો ખૂબ જટિલ વ્યાખ્યા છે, એક જ વ્યાખ્યા પ્રમાણે સજીવ જે છે ક્યારે આપણે વ્યાખ્યા ના કરી શકીએ. તો આપણા માટે અમુક કેટલાક કેરેક્ટર જે છે જોવાના રહેશે કે સજીવને નિર્જીવની સરખામણીમાં જુદા પડવા હોય તો અમુક ચોક્કસ કેટલાક લક્ષણો જે છે સજીવમાં હોવા જોઈએ. એ લક્ષણો કયા કયા છે એનો આપણે એમાં અભ્યાસ કરવાના છીએ. એક એક જે સ્ટેપ બાય સ્ટેપ આપણે સજીવ જે છે લક્ષણો ભણશું અને ખાસ કરીને એ લક્ષણો જે છે એમાંથી પૂછવામાં આવતા તમારે નીટ જે છે એના માટેના અગત્યના પ્રશ્નો કે કઈ રીતે આ જે છે ટોપિકમાંથી ક્વેશ્ચન કાઢી શકે. સૌથી પહેલાં તો આજે તમે ચેપ્ટર ભણ્યા છો થિયરીકલ ચેપ્ટર છે, બરાબર, બહુ સિમ્પલ ચેપ્ટર છે, ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ જે છે સ્ટાર્ટ કરવાના છીએ. એટલે સૌથી પહેલો ભાગ કે સજીવ કોને કહી શકાય, તો સજીવ જે છે એના માટેની વ્યાખ્યા જે છે એમાં જઈએ તો સજીવ એટલે એક એવો ઘટક, બરાબર, સજીવ એટલે કે એવો ઘટક, બરાબર, કે જેનામાં જીવ હો. આ એક બહુ સિમ્પલ ભાવ. મેઇન પ્રશ્ન કે જીવ હો એટલે શું, તો આપણે થોડાક ડિટેલમાં આગળ જઈએ, બરાબર. તો જીવ હો એટલે એનો મતલબ કે સજીવ જે છે એ બનેલો શેનાથી છે, તો આવું તો તમે આગળના 9th 10th જે છે ચેપ્ટરમાં પણ ભણીને આવેલા છે. તમને બેઝિક તો ઇન્ફોર્મેશન હોય કે આપણું શરીર જે છે એ એક ચોક્કસ પ્રકારના અંગતંત્રોનું બનેલું હોય. જો જટિલ પ્રાણીઓ લઈએ, જટિલ સજીવો લઈએ તો, બરાબર, દરેકે દરેક જે છે સજીવમાં એક ઘટક કોમન હોય અને એ ઘટક મારા ખ્યાલથી તમને ખબર હોવી જોઈએ કે ઘટકનું નામ છે કોષ, સેલ. કોઈ પણ સજીવ જે છે એનો બંધારણીય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ હોય. એનો મતલબ એવો થશે કે દરેક સજીવ જે છે એના બંધારણમાં કોષ હોય. હવે તમે કોષના ઊંડાણમાં જશો તો ખ્યાલ આવશે કે કોષની અંદર શું છે, તો કોષની અંદર અમુક ચોક્કસ અંગિકાઓ આવેલી છે. અંગિકાઓના નામ જેમ કે અંતઃકોષરજાળ, કણાભસૂત્ર, હૃદકણ, તારાકેન્દ્ર, લાઇસોસોમ વગેરે વગેરે ઘણી બધી અંગિકાઓ જે છે એના વિશે અભ્યાસ કરી ગયા છે આપણે, આમાં આગળ પણ જે ડિટેલમાં ભણવાના છે. એટલે ટૂંકમાં કોઈ પણ સજીવ જે છે એમાં કોષ હોવું એનું મુખ્ય લક્ષણ છે. કોષના ઊંડાણમાં જઈએ તો કોષ જે છે એના ઊંડાણમાં આવેલી હોય કોષીય અંગિકાઓ. અંગિકાઓ જે છે એના બંધારણમાં અંદર જે શું શું આવશે, તો કે દરેકે દરેક ચોક્કસ અંગિકાઓની અંદર રહેલા છે કેટલાક જૈવિક અણુઓ, મતલબ કેટલાક જે છે એ ઘટકો અણુઓ, એ સરળ અણુઓ પણ હોઈ શકે અને જટિલ અણુઓ પણ હોઈ શકે. હવે અણુઓ શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે મોલેક્યુલર બેઝ જે છે એના ઉપર આપણે આવી ગયા છીએ, અને મોલેક્યુલર બેઝમાં જવું એનો મતલબ કે ઇનડાયરેક્ટલી આપણે કેમેસ્ટ્રીમાં આવી ગયા છે, રસાયણ વિજ્ઞાન. એટલે કોઈ પણ ઘટક જે છે એના પાયાનો મેઇન ઘટક તો કેમેસ્ટ્રી જ છે. એટલે તમે છેલ્લે જે છે જોશો તો એમાં કેમેસ્ટ્રી આવવાનું છે. એટલે સૌથી પહેલા સજીવ, એનો બંધારણીય ઘટક કોષ, કોષના બંધારણમાં જઈએ તો કોષીય અંગિકાઓ, દરેકે દરેક અંગિકાઓના અંદરના ભાગમાં આવેલા છે કેટલાક જૈવિક અણુઓ, અને જૈવિક અણુઓ શેના બનેલા છે, તો જૈવિક અણુઓના બંધારણમાં જોશો તો આવશે અમુક તત્વ જેમ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ. એટલે ઇનડાયરેક્ટલી ટૂંકમાં અર્થ એવો થાય
કે દરેકે દરેક સજીવો જે છે એના બંધારણમાં આ તત્વો આવેલા છે. હવે આ તત્વો વચ્ચેની અલગ અલગ બધી ક્રિયાઓ થાય બરાબર, અને ક્રિયાઓ એવી છે કે જે ક્રિયાઓ આપણે પ્રદર્શિત કરીને જોઈ શકીએ, અને એમ ચોક્કસ લાક્ષણિક ક્રિયાઓને ઓળખીને આપણે એને સજીવ તરીકે ઓળખી શકીએ. હવે મેઇન પ્રશ્ન એ થાય કે કોઈ પણ સજીવ જે છે, મતલબ કે કોષ જે છે એ અમુક તત્વોનો બનેલો છે, તો આપણે એવું વિચારીએ કે કોઈ પણ તત્વો જે છે આપણે જે જાણીએ છીએ એવી ક્રિયાઓ કરતા તત્વોને ભેગા કરી અને આપણે એનાથી કોષ ના બનાવી શકીએ, એ કોષો ભેગા મળીને એમાંથી કોઈ સજીવ ના બનાવી શકીએ, તો એને શક્ય નહીં બને. બરાબર, એના માટેનો જવાબ છે ના, કે આપણે સજીવ જે છે એના બંધારણીય તત્વોનો અભ્યાસ કરી શકીએ. તત્વો આપણને ખબર છે, પણ એ જ તત્વો આપણે ભેગા કરીને એમાંથી જે છે ચોક્કસ જે આપણે ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓ નહીં કરી શકીએ. બરાબર ને, આ જ કંઈક લાક્ષણિકતા જે છે એ સજીવને બીજા બધા ઘટકો કરતા અલગ પાડે છે, અને આ કુદરત જે છે એની અજાયબ ક્રિયા છે. મતલબ કે સજીવને ખરેખર જે છે વ્યાખ્યાયિત કરવો ખૂબ જટિલ ક્રિયા છે. આપણે વધુ ને વધુ પ્રકૃતિમાં જોઈએ જેટલી વિવિધતાઓ છે એમાં જશું એટલે આપણે વધુ ને વધુ વિવિધતા જોવા મળશે, અને એના વિશેનો ઊંડાણમાં અભ્યાસ જે સતત ને સતત ચાલુ છે. એટલે સજીવ જે છે શું છે ત્યાંથી આપણે આ ચેપ્ટર જે છે એની શરૂઆત કરીશું. એટલે મેઇન પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. બરાબર, લિવિંગ વર્લ્ડ જે છે એના પરથી જો શબ્દ આવ્યો બહુ સરસ, સૌથી પહેલો પ્રશ્ન થશે સજીવ એટલે શું. બહુ સિમ્પલ બાબત જે છે આપણે હમણાં ચર્ચા કરી પ્રમાણે સજીવ જે છે એ એવો ઘટક છે કે જેના બંધારણમાં એક સામાન્ય ઘટક આવેલો હોય, અને ઘટક જે છે એનું નામ છે કોષ. એટલે સૌથી પહેલા એની ચર્ચા કરીએ કે સજીવના બંધારણીય ઘટક તરીકે કોષ એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. રચનાત્મક કઈ રીતે, તો કે જે શરીર બનાવવા માટેના બિલ્ડિંગ બ્લોક છે. આપણું શરીર એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ બનાવવા માટે જે નાનામાં નાનો પાયાનો પથ્થર જે ઈંટ કહી શકીએ, તો ઈંટ જેવો ભાગ ભજવનાર ઘટક છે કોષ. ક્રિયાત્મક કઈ રીતે, કે શરીરમાં જે બધી ક્રિયાઓ થાય છે બરાબર એ શરીર ખુદ નથી કરતું, ઇન્ડાયરેક્ટલી શું કહી શકીએ કે શરીરની અંદર આવેલા અંગતંત્ર આ બધી ક્રિયાઓ કરે છે. અંગતંત્ર શેનું બનેલું છે, તો એ અંગોનું બનેલું છે. અંગો શેના બને, તો અંગોના બંધારણમાં આવેલા છે પેશીઓ. પેશીઓના બંધારણમાં શું હોય, પેશીના બંધારણમાં છે કોષ. એટલે ઇનડાયરેક્ટલી તમે જોશો તો છેલ્લે મુખ્ય ઘટક તરીકે આવતો હશે કોષ. એટલે આ શ્રેણીને આપણે ટૂંકમાં દર્શાવીએ તો આ રીતે થશે, જટિલ દેહ, કોઈ પણ જટિલ સજીવ હોય બહુકોષી બરાબર, એનો દેહ બનાવવા માટે જવાબદાર ઘટક છે અંગતંત્ર. અલગ અલગ અંગતંત્રો શેના બને, અંગતંત્રના બંધારણમાં હોય અંગો. અંગો શેના બને, અંગો બનાવવા માટે જરૂર પડે પેશીઓ. પેશીઓ શેની બને, પેશીઓના બંધારણમાં હોય કોષ. એ છેલ્લે તમે ઊંડાણમાં જશો તો ખ્યાલ આવશે કે દરેકે દરેક સજીવ જે છે એનો બંધારણીય ઘટક તરીકે કોષ હોય. પછી એ બીજી બાબત છે કે સજીવો એક કોષી છે કે બહુકોષી, કારણ કે સજીવોમાં વિવિધતા ખૂબ છે, બધા સજીવો સમાન નથી. વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, બરાબર, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, આ બધા જે છે એમાં થોડીક ને થોડીક રચનાત્મક અને નિર્ધારણ કેવી રીતે વિવિધતા છે, પણ બધામાં એક કોમન ઘટક જે હોય તે કયો આવશે, કોષ, જેના આધારે આપણે એના સજીવોના વર્ગીકરણ જે છે આગળના ચક્રોમાં અભ્યાસ કરવાના છે. એટલે સૌથી મેઇન બાબત, જટિલ દેહ હોય એ દેહ બનાવવા માટે જરૂર પડે અંગતંત્રો. જેમ કે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો અંગતંત્રો કયા કયા, અંગતંત્રમાં ઉદાહરણ તરીકે મનુષ્યમાં મુખ્ય તંત્ર લઈએ તો 10 જેટલા તંત્ર થાય, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, બરાબર, દેહધાર્મિક જે છે ક્રિયાઓ બધીને એક સાથે લઈએ તો બધું કરવા માટે જવાબદાર છે અંગતંત્રો.
અંગ તંત્રો માં ચોક્કસ ભાગ જે છે જેમ કે પાચન તંત્ર એક અંગ તંત્ર તરીકે લો તો પાચન તંત્ર કયા અંગોથી બને તો અંગોમાં તમે આગળ ભણી ગયા છો પાચન તંત્રના બંધારણમાં શું આવે તો એમાં મુખથી શરૂ કરીને મળદ્વાર સુધીનો સમગ્ર ભાગ મુખ અન્નનળી જઠર આંતરડું બળાશય આ બધા ભાગ જે છે શું થશે અંગો અંગોના બંધારણમાં જઈએ એમાં આવશે ચોક્કસ પેશીઓ બરાબર અને આ બધી પેશીઓ જે છે એના બંધારણીય ઘટક તરીકે આવે કોષ હવે આ કોષ જે છે એના ઊંડાણમાં જઈએ બરાબર કોષના ઊંડાણમાં જઈએ કોષની અંદર આવેલી છે કોષીય અંગિકાઓ કોષીય અંગિકાઓ એટલે શું કોષની અંદર આવેલી મુખ્ય કાર્ય કરતી અંગિકાઓ જેમ અંગતંત્રમાં અંગો હોય એમ કોષની અંદર આવેલી હોય અંગિકાઓ લાઇસોજોમ ગણાક્ષુત્ર અંતરકોષરલ જાળ ઉલગીકાય બરાબર વગેરે બહુ બધી અંગિકાઓના કાર્ય વિશે આપણે ભણશું આ બધી અંગિકાઓના બંધારણીય ઘટકો તરીકે લઈએ તો એની અંદર આવેલા હોય જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ આ જૈવિક અણુઓ જે છે એના કદના આધારે પછી વિવિધતા આવી શકે એમાં કે જટિલ જૈવ અણુઓ છે કે સરળ જૈવ અણુઓ છે જૈવિક અણુઓના બંધારણમાં આવેલા તત્વો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર વગેરે એટલે જો કોઈ પણ સજીવ જે છે એના ઊંડાણમાં તમે છેલ્લે જશો તો ખાલી તત્વો જ વધશે તો તત્વો હોય એનો મતલબ એ સજીવ હોય એવું કહી શકાય એવું જરૂરી નથી કારણ કે નિર્જીવ ઘટકોના બંધારણમાં પણ તત્વો તો હોય બરાબર ગ્રેફાઇટ લઈ લો તમે બરાબર ગ્રેફાઇટ જે છે ડાયમંડ હીરો લઈ લો તેનું બંધારણ શું છે તો એમાં કાર્બન આવેલો છે એ કાર્બન ધરાવતા ગ્રેફાઇટ પેન્સિલ જે છે બરાબર એ કઈ સજીવ નથી એના બંધારણમાં કાર્બન છે સજીવોમાં પણ આ બધા તત્વો છે પણ મહત્વનું શું છે તો કે આ બધા તત્વો જે છે એ ભેગા મળી અને એક એવું તંત્રનું નિર્માણ કરે કે જે તંત્રમાં ચોક્કસ જૈવિક ક્રિયાઓ થાય એટલે સજીવો કોને કહી શકાય તો કે સજીવના બંધારણમાં એક ચોક્કસ માળખો હોય સજીવના બંધારણમાં એક ચોક્કસ માળખો હોય એ માળખાની અંદર આવેલા હોય તત્વો અને તત્વો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ જે છે એ ક્રિયાઓને ટૂંકમાં કહી શકીએ જૈવિક ક્રિયાઓ આ જૈવિક ક્રિયાઓ કેટલી ચોક્કસ છે અને એ કઈ ક્રિયાઓ છે જે સજીવને યુનિક બનાવે છે મતલબ કે બીજા બધા કરતા એને અલગ તારવે છે નિર્જીવ અને સજીવને જુદા પાડવા માટે આપણે એમાં થતી કેટલીક પારસ્પરિક જૈવિક ક્રિયાઓ જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે આવી કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે જેનાથી આપણે સજીવની વ્યાખ્યા આપી શકીએ એ જે મુખ્ય મુખ્ય જૈવિક ક્રિયાઓ જે છે એના વિશે જણાવી દો મુખ્ય જૈવિક ક્રિયાઓ જેમ કે સૌથી પહેલે આવશે વૃદ્ધિ બીજી પ્રક્રિયા છે પ્રજનન ત્રીજી પ્રક્રિયા છે ચયાપચય ચોથી પ્રક્રિયા છે અનુકૂલન અથવા પર્યાવરણ પ્રત્યેની સભાનતા પાંચમી પ્રક્રિયા છે વૃદ્ધત્વ છઠ્ઠી પ્રક્રિયા અંતે મૃત્યુ જે ખૂબ જ એક રહસ્યમય ઘટના એટલે આખા ચેપ્ટર જે છે એનો મુખ્ય સાર જે છે અમારી જશે કે આપણા ચેપ્ટર જે છે એમાં સજીવને વ્યાખ્યાયિત કરવા માટે કેટલાક મુખ્ય ઘટકો જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે એ મુખ્ય ઘટકોમાં કયા કયા ઘટકો જે છે એનો સમાવેશ થાય એ ઘટકોમાં આવશે વૃદ્ધિ વૃદ્ધિ જે છે એટલે શું થાય વૃદ્ધિ કઈ રીતે થાય છે વૃદ્ધિને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય એ આપણામાં ભણશું પ્રજનન જે છે ઘટક કઈ રીતે જરૂરી છે એમાં શું થાય એના એના માટે આપણે સજીવ જે છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ જે આ પછી શું છે
અનુકૂલન અથવા તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા અથવા તો સંવેદનશીલતા વૃદ્ધત્વ અને કોઈ પણ સજીવનું અંતે મૃત્યુ આ બધું શું છે આના વિશે આપણે ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ સાથે જે છે એક એક ટોપિક ભણવાના છે હવે સૌથી પહેલો મુદ્દો જે છે એ વૃદ્ધિ વૃદ્ધિ એટલે શું અને એના દ્વારા આપણે સજીવને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ એટલે સૌથી પહેલો પોઈન્ટ થશે વૃદ્ધિ તો વૃદ્ધિ જે છે એનો અર્થ શું લે છે સજીવના એક લાક્ષણિકતા ધરાવતા એક મુખ્ય મુદ્દા તરીકે વૃદ્ધિને લીધું છે હવે જો આના પરથી તમે સજીવની વ્યાખ્યા જે છે આપી હોય તો આપી શકો કઈ રીતે તો કે દરેકે દરેક ઘટકોમાં આ બધી લાક્ષણિકતાઓ ન હોય મતલબ કે જે ઘટક વૃદ્ધિ કરી શકતો હોય પ્રજનન કરી શકતો હોય જેમાં ચયાપચય ક્રિયાઓ થતી હોય જેમાં અનુકૂલન સાધવાની ક્ષમતા હોય જેનું વૃદ્ધત્વ થતું હોય અને અંતે જે મૃત્યુ પામતા હોય આવી જેટલી લાક્ષણિકતાઓ ધરાવતો કોઈ ઘટક હોય તેને આપણે સજીવ તરીકે લઈ શકીએ બરાબર આ સિમ્પલ એક સમજવા માટેની વ્યાખ્યા છે બાકી આપણે સજીવ જે છે એની વ્યાખ્યા આપી ના શકીએ બરાબર સજીવ જેમ સજીવ છે એ જ રીતે મૃત્યુ છે આ બંને એક રહસ્યમય ઘટના છે એને આપણે ડિટેલમાં જે છે એના ઊંડાણમાં ના ઉતરી શકીએ પણ લક્ષણોને આધારે કે આટલી લાક્ષણિકતાઓ જે ધરાવતા હોય એવા ઘટકને આપણે સજીવ તરીકે લઈ શકીએ હવે એમાંનો મેઇન પહેલો ઘટક જે છે એ વૃદ્ધિ તો વૃદ્ધિનો મતલબ શું થશે તો સૌથી પહેલી વ્યાખ્યા કદમાં કે સંખ્યામાં થતો વધારો વૃદ્ધિ નામ પરથી શબ્દ છે વૃદ્ધિ એટલે વધવું શેમાં વધારો થાય વધારો બે રીતે થાય કદમાં પણ વધારો થઈ શકે સંખ્યામાં વધારો થઈ શકે એટલે કે વૃદ્ધિ બે રીતે થાય છે કાં તો કદથી વધશે અથવા તો સંખ્યાથી વધશે ઉદાહરણ સાથે આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે કે બધે બધા સજીવોમાં શું વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થાય છે તે કઈ રીતે થાય છે કદથી વધે છે કે સંખ્યાથી વધે છે બે જે છે વૃદ્ધિ કહી શકાય બરાબર ઉદાહરણ આપીએ જો ઉદાહરણ તરીકે એક કોષી સજીવ એક કોષી સજીવોમાં જે સૌથી સિમ્પલ જે તમે આગળ ભણતા હો છો એ ઉદાહરણ લઈએ અમીબા અમીબા પેરામેશિયમ યુક્લીના ઘણા બધા ઉદાહરણ છે એમાં એક ઉદાહરણ લઈએ અમીબા અમીબા એક કોષી સજીવ છે હવે આ અમીબા એક જ કોષ છે એક જ સજીવ છે તો અમીબા જ્યારે એકમાંથી બે બને અમીબા જે છે એમાં પ્રક્રિયા થાય પ્રજનનની પ્રક્રિયા જેનું નામ છે દ્વિભાજન એક પ્રકારનું કલિંગી પ્રજનન છે અમીબા એકમાંથી બે ટુકડા બની જશે અને બે ટુકડા બે સ્વતંત્ર નવા સજીવ તરીકે વર્તી શકે એનો મતલબ અમીબા જે છે એક કોષમાંથી બે વિભાગ થાય પ્રજનન થાય એટલે એકમાંથી બે બન્યા તો સજીવની સંખ્યા જ વધી ગઈ અમીબા ખુદ જે છે પોતાના કોષમાં કદમાં વધારો કરે બરાબર તો એ પણ એક પ્રકારની એની વૃદ્ધિ થઈ ગઈ બરાબર એની સરખામણીમાં તમે બીજો પ્રકાર લઈ લો જેમ કે બહુકોષી સજીવ બહુકોષી સજીવો જે છે એમાં ઉદાહરણ તરીકે ઘણા બધા જટિલ પ્રાણીઓ લઈ શકીએ જેમ કે વનસ્પતિઓ અથવા તો પ્રાણી પ્રાણીઓમાં ઉદાહરણ તરીકે મનુષ્ય લઈ લઈએ ઉદાહરણ તરીકે કોઈ પણ બહુકોષી સજીવ હોય એનો સૌથી પહેલો કોષ જીવનની શરૂઆત કરતો પ્રથમ કોષનું નામ છે યુગ્મનજ અથવા તો ફલિતાંડ મતલબ કે જટિલ પ્રાણીઓ અથવા બહુકોષી પ્રાણીઓના સજીવની શરૂઆત થશે એક જ કોષથી જેનો પ્રથમ કોષ છે એનું નામ છે યુગ્મનજ અથવા ફલિતાંડ ફલિતાંડ ક્યાંથી આવશે યુગ્મનજ ક્યાંથી આવશે તો લિંગી પ્રજનનની ક્રિયામાં જ્યારે નર કોષ અને માદા કોષ બંનેનું જોડાણ થાય એ જોડાણ થવાથી ફલન થઈને જે કોષ બને એનું નામ છે ફલિતાંડ એ ફલિતાંડ એક કોષ છે એક કોષમાંથી બે ક્રમિક ક્રિયાઓ થાય જેમાં પહેલી ક્રિયા છે કોષ વિભાજન એક કોષ હોય પહેલો કોષ છે
એમાં સૌથી પહેલી પ્રક્રિયા થશે કોષ વિભાજન. કોષ વિભાજન થાઓ એટલે એકમાંથી બે કોષ બનવા, બેમાંથી ચાર બનવા, ચારમાંથી આઠ બનવા, મતલબ કોષોની સંખ્યામાં વધારો થશે. આપણે જાણીએ છીએ મનુષ્ય જે છે બરાબર, એમાં શરીરની શરૂઆત એક કોષથી થાય, પણ આખું શરીર કાંઈ એક કોષથી નથી બને બરાબર, એમાં તો અબજો કોષો આવેલા છે. તે અબજો કોષો બન્યા કઈ રીતે હશે, બનવા માટેની બહુ સિમ્પલ પ્રક્રિયા, એનું નામ છે કોષ વિભાજન. સિમ્પલ, એકમાંથી બે કોષ બનવા, બેમાંથી ચાર બનવા, ચારમાંથી આઠ બનવા, એનો ગુણાકાર થવો બરાબર. આ રીતે કોષ વિભાજનની પ્રક્રિયા આપણે ભણશું જ. કોષ વિભાજનથી કોષોની સંખ્યા વધી જાય. હવે કોષોની સંખ્યા વધારી દેવાથી સજીવ નિર્માણ થઈ શકે નહીં. કઈ રીતે, બહુ એક સિમ્પલ ઉદાહરણ આપજો. કોષ આપણે લીધો તો સજીવનો પાયાનો ઘટક, આપણા સજીવ જે છે એમાં આપણા શરીરનો બિલ્ડિંગ બ્લોક તરીકે પાયાનો ઘટક છે ઈંટ. બિલ્ડિંગ બનાવવા માટે ઈંટ જે છે એ જરૂર પડે, તો ઈંટનો ઢગલો કરી દેવાથી બિલ્ડિંગ બની ન જાય. બિલ્ડિંગ જે છે બનાવવા માટે ઈંટની જરૂર પડે, સાચી વાત. આપણા શરીર બનાવવા માટે કોષની જરૂર પડે, આવા ઘણા બધા કોષોની જરૂર પડશે, પણ એ કોષોનો ઢગલો કરી દેવાથી બિલ્ડિંગ ન બની જાય. ખબર, એ જ રીતે સેમ કોષોની સંખ્યા વધવાથી શરીર ન બને, એનો મતલબ હજી કંઈક પ્રક્રિયા બાકી છે જે આપણા શરીરનું નિર્માણ કરે. અને શરીરનું નિર્માણ કરવા માટેની બીજી અત્યંત જરૂરી પ્રક્રિયા, એનું નામ છે કોષ વિભેદ. એટલે પહેલી પ્રક્રિયા થાય કોષ વિભાજન, બીજી પ્રક્રિયા છે કોષ વિભેદન. કોષ વિભેદન એટલે શું, એક કોષમાંથી 2 4 8 16 એમ ગુણાકાર કરી કોષો વધતા જાય. ગર્ભી અવસ્થામાં જ્યારે કોષોની સંખ્યા વધતી હોય ત્યારે કોષોના ગુણાકાર થઈ કોષોનો જે છે નિર્માણ થઈ જથ્થો બની જાય. આ જથ્થામાંથી સિલેક્ટેડ કોષો, અમુક અમુક કોષો ભેગા મળી અને કોષોમાંથી પેશીનું નિર્માણ કરે, પેશીમાંથી અંગનું નિર્માણ કરે, અંગમાંથી અંગતંત્રનું નિર્માણ કરે અને અંગતંત્રમાંથી જટિલ દેહનું નિર્માણ કરે. આ જે ચોક્કસ કોષો જે છે એ ભેગા મળી અને આકારનું નિર્માણ કરવું, એ કાર્યને કહેવાય કોષ વિભેદન. કોષ વિભેદનનો મતલબ શું થશે કે ચોક્કસ જે છે કોષો, સમાન કાર્ય ધરાવતા કોષો બરાબર. દાખલા તરીકે જેને હૃદય બનાવવાનું છે તો એ હૃદયના કોષો બધા અલગ હશે, એનું કાર્ય હૃદય જે છે એનું કામ છે એ છે, એ બધા કોષો ભેગા મળીને હૃદયનું નિર્માણ કરશે, એનું કાર્ય ચોક્કસ છે. જેને જઠર બનાવવાનું છે એવા કોષો બધા જુદા મળી અને જઠરનું નિર્માણ કરશે. ચોક્કસ પ્રકારના કાર્ય માટે દરેક ચોક્કસ આકાર ધારણ કરે. હૃદયનો આકાર એના કાર્ય પ્રમાણ હશે, જઠરનો આકાર એના કાર્ય પ્રમાણ હશે. એટલે સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને ચોક્કસ આકાર ધારણ કરે, એ ક્રિયાને કહેવાય કોષ વિભેદન, જેનાથી ક્રમશ પેશી, અંગ, અંગતંત્ર અને શરીરનું નિર્માણ થાય. આ બધામાં ટૂંકમાં હું શું સમજાવવા માંગુ છું, જો કે એક કોષમાં કોષનું વિભાજન થાય એટલે કોષની સંખ્યા વધી, સંખ્યા વધી એટલે એની વૃદ્ધિ થઈ, મતલબ કે ગર્ભાશયમાં એક કોષમાંથી આખું શરીર નિર્માણ થયું, બાળક વિકાસ થયો, તેમાં સૌથી પહેલી પ્રક્રિયા થઈ કોષનું વિભાજન એટલે કે સંખ્યામાં વધારો થયો. આ સંખ્યામાં વધારો થયો એ પ્રક્રિયા શું થઈ ગઈ, કદમાં કે સંખ્યામાં થતો વધારો, એટલે મતલબ એ કોષ વૃદ્ધિ કરે છે. ખાલી સંખ્યામાં વધારો કરવાથી વૃદ્ધિ ન થઈ જાય, શરીર ન બને, એ બીજી પ્રક્રિયા થાય વિભેદન, એટલે એમાં કદમાં પણ વધારો થાય બરાબર. કદમાં જે છે કેટલો વધારો થાય, દરેકે દરેક પ્રાણી પ્રમાણે અલગ અલગ ચોક્કસ મર્યાદા છે બરાબર. એટલે કાં તો કોઈ પણ સજીવ કદથી વધી શકે, કાં તો કોઈ પણ સજીવ જે છે સંખ્યાથી વધી શકે બરાબર. એક કોષી જે સજીવ હોય બરાબર, એમાં એકમાંથી બે થાય મતલબ એનું પ્રજનનની જેની વૃદ્ધિ છે, એકમાંથી બે થવું બરાબર એટલે એની સંખ્યા વધતી ગયા છે, નવા સજીવ નિર્માણ થાય. જ્યારે બહુકોષીમાં એક કોષમાંથી આગળ જતા સમગ્ર જટિલ દેહનું નિર્માણ થાય, એના માટે એના સંખ્યામાં વધારો કરવો પડશે, સાથે કદમાં વધારો કરવો પડશે. હવે બીજી વાત કે શું દરેકે દરેક સજીવો વૃદ્ધિ કરે છે અથવા તો ક્યાં સુધી કરે છે, એમાં વિભાગ મહત્વનો મુદ્દો. વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત ચાલુ રહે છે. સજીવનો ગુણધર્મ છે વૃદ્ધિ પામવો, વૃદ્ધિ પામવું, વધુ વિકાસ કરવો. તો વૃદ્ધિ પામવું એ બધામાં શું કન્ટિન્યુ ચાલુ જ રહી છે,
બધામાં ના વૃદ્ધિ થાય વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત ચાલુ રહે એનો મતલબ કે વનસ્પતિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની લંબાઈ કદ જે છે વધારા જ કરે બધા ભાગ નહીં એક ચોક્કસ ભાગ છે બરાબર જેને આપણે ઓળખીએ છે પણ ટોચનો ભાગ હોય તો એ પ્રરોહાગ્ર કહેવાય મૂળનો ટોચનો ભાગ હોય તેને મૂલાગ્ર કહેવાય એની શાખાવાળો ભાગ હોય તેને કલિકા કહેવાય એવી અગ્રકલિકા જે છે પ્રરોહાગ્ર મૂલાગ્ર આ બધા ભાગ કન્ટિન્યુઅસ વિભાજન પામ્યા કરે મતલબ એમાં વૃદ્ધિ ક્યારેય અટકે નહીં જેટલી ઉંમર વધે વનસ્પતિમાં એમ એનું કદ વધે બરાબર એ કદ જે છે એ વધતું જાય એની સામે તમે પ્રાણીઓ લઈ લો જો પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ સમય સુધી ચાલુ રહે છે મતલબ પ્રાણીઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ વૃદ્ધિ પામતા નથી મનુષ્યની ઊંચાઈ લઈ લો ઉદાહરણ તરીકે બરાબર બાળક જન્મે ત્યારે એનું કદ શું હોય અને વ્યક્તિ પુખ્ત થઈ જાય ત્યારે એનું કદ શું હોય તો કદમાં વધારો થયો ઇનડાયરેક્ટલી કોષની સંખ્યામાં વધારો થયો જ હોય કોષોની સંખ્યામાં ભેદો કદમાં પણ વધારો થયો પણ એ કદ વધતું જ ના રહે જો કોઈ પણ વ્યક્તિની ઉંમર 40 વર્ષની હોય ત્યારે એ જ ઊંચાઈ હોય ને એની જ વ્યક્તિ 100 વર્ષ કે 150 વર્ષ જીવે તો એની ઊંચાઈથી બમણી ન થાય એની ચોક્કસ ઊંચાઈ જે છે જળવાય તો એ ઊંચાઈ ન વધવી એનો મતલબ કે અમુક ટકા એની વૃદ્ધિ અટકી ગઈ છે ચોક્કસ વૃદ્ધિ ચાલુ રહેતી નથી ત્યારે આની જ વસ્તુ વનસ્પતિમાં નથી વનસ્પતિમાં એ જેટલું જીવે ત્યાં સુધી જેટલો વડનું વૃક્ષ જેટલું વધારે જે છે જૂનું એટલું એનું કદ વધુ ને વધુ વિશાળ એમાં વૃદ્ધિ સતત ને સતત જે છે ચાલુ રહે છે ત્યારે પ્રાણીઓમાં ચોક્કસ સમય મર્યાદા સુધી વૃદ્ધિ થાય એટલે સૌથી મેઇન પહેલો મુદ્દો કે વૃદ્ધિ બધામાં સતત ચાલુ ન હોય શેમાં ચાલુ રહે છે વનસ્પતિમાં શેમાં ચાલુ રહેતી નથી મતલબ કે ચોક્કસ સમય મર્યાદા સુધી હોય તેમાં આવશે પ્રાણીઓ હવે બીજો મુદ્દો છે અગત્ય શું વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે ક્વેશ્ચન લખો છો આપણે મુદ્દા લખ્યા આગળ કે વૃદ્ધિ પ્રજનન અનુકૂલન આ બધા એવા ઘટકો છે કે જે સજીવની લાક્ષણિકતા છે તો બીજું મુદ્દું ઇનડાયરેક્ટલી પૂછી છું કે કોઈ પણ એવો ઘટક છે જે વૃદ્ધિ કરતો હોય વૃદ્ધિ કરતો ઇનડાયરેક્ટલી કદમાં વધતો હોય અથવા સંખ્યામાં વધતો હોય તો શું કદમાં કે સંખ્યામાં વધારો થો એ ઇનડાયરેક્ટલી સજીવ જ ગણાય એને આપણે સજીવ તરીકે લઈ શકીએ જો એવું બધામાં શક્ય હોય તો એને સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય પણ આ જવાબ જે છે પ્રશ્નનો જવાબ આવશે ના વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ નથી મતલબ દરેક સજીવો વૃદ્ધિ પામે છે બરાબર વૃદ્ધિ પામે એ સાચું છે પણ જે વૃદ્ધિ પામે છે એ બધા સજીવ જ હોય એવું જરૂરી નથી એટલે કારણ રેતીના ઢગલાઓમાં વધુ કણો ઉમેરાવાથી તેનું કદ વધી શકે પર્વતોનું નિર્માણ વગેરે વૃદ્ધિ દર્શાવે છે તેવું કહી શકાય પરંતુ તે સજીવ નથી રણ પ્રદેશમાં જુઓ તો માટીના કણો ઉડતા હોય માટી જે છે એની ડગલીઓ બધી વધતી જાય એક જગ્યાએ ડગલી વાળો ભાગ છે પથ્થરનું નિર્માણ પર્વતો જે છે નિર્માણ તમે જોઈ લો તો એક નાના ભાગમાંથી જેમ જેમ એમાં માટીના કણો અથવા તો જે છે પર્વતોનું કદ જે વધતું જાય કદ વધવાથી એનો મતલબ એવો નથી કે એ સજીવ છે એટલે સૌથી પહેલો પ્રશ્ન લેખો કે શું વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે તો એમાં જવાબ આવશે ના એનો મતલબ શું છે કે જે કાંઈ પણ ઘટકો વૃદ્ધિ દર્શાવે છે બધા સજીવ હોય એવું જરૂરી નથી નિર્જીવ પણ હોય શકે ઉદાહરણ તરીકે પર્વતો રેતીના ઢગલાઓ એનું કદ તો વધતું જાય એ
કદ વધે જેનો મતલબ કે એમાં કઈ ચોક્કસ એવી લાક્ષણિકતા નથી કે જે સજીવ તરીકે વર્તી શકે. એટલે આપણે જેટલા જેટલા એક એક મુદ્દા આગળ ભણશું, બુદ્ધિ, પ્રજનન, અનુકૂલન, એ બધે બધા ઘટકોમાં એ ખાસ યાદ રાખવાનું છે જે એનસીઆરટી નીટમાં પૂછાય કે એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે કે નથી. સૌથી પહેલો મુદ્દો આપણે અભ્યાસ કર્યો બુદ્ધિ, વૃદ્ધિના સંદર્ભમાં આવશે, એ સંપૂર્ણ લક્ષણ નથી. એટલે ફરીથી આ લાઈન મેળવું છું, આમ વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ ગણી શકાય નહીં. એટલે આજે આપણે જે સજીવના લક્ષણ તરીકે વૃદ્ધિ ભણ્યા છે બરાબર, હવે આવા જ લક્ષણો આગળ જતા વૃદ્ધિ, પ્રજનન જોયા પછી અને અનુકૂલન તમારી પાસે એનસીઆરટી ટેક્સ્ટ બુક આવી ગઈ હોય એમાંથી રીડ સાથે કરતું જવાનું છે, અથવા તો આ બોર્ડ વર્ક જે છે એને સાથે સાથે રીડ કરી અને એને નોટમાં તમારું કરતું જવાનું છે. આગળનો જે ભાગ છે આગળના લક્ષણો મતલબ એ બધા આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.